હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીમાં આઠમું ચેપ્ટર સાહેબ બધા જોડાઈ ગયા છે સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો પ્રશ્ન એક છે વાતચીત પેલું તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે તો તમારે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપવાનો છે તમારા મિત્રને બહારનું ખાવાની ટેવ હોય તો તો મારા એક મિત્રને બહારનું ખાવાની ટેવ છે તે તેના માતા પિતા પાસે દર બીજા ત્રીજા દિવસે પીઝા બર્ગર નૂડલ્સ વગેરે ખાવા બહાર જવાની જીદ કરે છે તે સ્કૂલના લંચ બોક્સમાં પણ ફ્રેન્ચ ફ્રાઈસ બ્રેડ પકોડા વેફર્સ જેવા જંક ફૂડ લાવે છે બરાબર તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો મારા પિતાજી એક આઈટી કંપનીમાં કામ કરે છે તેઓને મોટા ભાગે વેપારી સાથે ઓનલાઈન રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે આથી તેઓ અમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે જવાબ આપી શકો છો મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે હું મોબાઈલનો અભ્યાસ અર્થે એટલે કે છતાં મારા ઘરમાં વડીલો રોકે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ખાલી આ ગુજરાતીના જ વિડીયો છે તો જી ટેલર છે પિક્ચર ભી બાકી છે જયસર દ્વારા ગણિતના વિડીયો છે ઇંગ્લિશના વિડીયો નીલમ મેડમ દ્વારા ફાઇનેન્શિયલના વિડીયો સાયન્સમાં એસએસમાં પરેશ સરના વિડીયો તો આ બધા વિષયના વિડીયો સર અમને ક્યાંથી મળશે આ સ્વાધ્યાયની અમારે પીડીએફ જોવે છે સર ક્યાંથી મળશે તો ભાઈ ટેન્શન ના લો તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો દરેક પ્રકરણના અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ દરેક ધોરણના વિષય પ્રમાણેનું મટીરિયલ પ્લસ પીડીએફ દરેક ધોરણની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ દરેક ધોરણના બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ એકમ કસોટીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ રોડકીબો આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો બરાબર ઓપન કરશો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર પસંદ કરો વિષય પસંદ કરો પાઠવાઈઝ વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઈઝ વેડ ડિજિટલના વિડીયો નિહાળી શકશો બરાબર અને હા તમારા પીડીએફ જોતી હોય તો પણ અહીંથી મળી જશે અને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરજો બાર ધોરણ સુધી ઉપયોગી છે તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો તો અમે અમારા ઘરમાં કોઈની બર્થડે હોય કુટુંબમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો બહાર જમવા જઈએ છીએ તમે ક્યારેક ક્યારે ઓનલાઈન જોડાવ છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો મોટો બનશે એટલે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોબાઈલના ઉપયોગો આપ્યા છે તો અહીંયા સુધીનો પહેલાં વિડીયો પોસ્ટ કરીને લખી લો બરાબર ત્યાર પછી આપણે આગળનો લખો અહીંયા સુધીનો વિડીયો પોસ્ટ કરીને ક્લિયર સુધી લખાઈ ગયો આપણે તો કે હા સર ચલો ત્યાર પછી આગળ લખી નાખીએ કારણ કે વિડીયો બહુ મોટો બનવાનો છે વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો ખરું સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગા રોડ કરી સાચું પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે છે તે લખો પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને રાજેશ આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને શિક્ષક હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું તું પણ ખાય જ છે ને વિવાન આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય શિક્ષક ચલો અવિભાગના જોડકાને બ વિભાગ સાથે જોડો વારંવાર ફાસ્ટ ફૂડ વડીલોનો આદર કરવો સારા સંસ્કારની નિશાની છે અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ મિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે ચલો આપેલ જાહેરાત ને આધારે પ્રશ્નોના ઉત્તર લખો અતિથી કાઠિયાવાડી લોજ ચલો લંચ અને ડિનરમાં શું તફાવત છે લંચ એટલે બપોરનું ભોજન

તો ભોજનના અંતે થાળીમાં એઠું મૂક્યું હશે તો ક્યારે ચૂકવવા પડશે તો એઠું મૂક્યું હશે તો અનલિમિટેડ એટલે શું તો અનલિમિટેડ એટલે વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે ચલો તાજેતરમાં બનેલ એક બનાવ વિશે જાણવાની મજા પડશે તેથી નીચેના આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો સતર્ક બનીએ જાણકારી બનીએ અને કાળજી રાખીએ બરાબર સાવધાન રહીએ આવે ને સતર્ક રહીએ સાવધાન રહીએ ક્રાઈમ પેટ્રોલ એન જેમ તો ત્યાં સુધી લખી નાખવાનું બરાબર આ છે જ હવે આપણે પ્રશ્ન છે કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ સાયબર ક્રાઇમનું કામ કામ શું છે સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનું છે તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચના આપશો તો નીચે પ્રમાણેની છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તો આવી રીતે બરાબર બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે જવાબ લખી નાખવાનો ચાલો કાવ્ય પંક્તિઓને વાંચી ત્રણ ત્રણ પ્રશ્નોની રચના કરો તો તો મીઠા મીઠા મધુને પ્રશ્નો કવિએ માતાને કોનાથી મીઠી કહી છે માતાને ને સાની પુત્રી કહી છે માતાનું હૈયું કેવું છે ખાલી જગ્યા પૂરો આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ આપેલ શબ્દમાંથી કોઈ પણ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને ગુજરાતીમાં અર્થ લખો ગમ ગીન ગન એટલે બંદૂક અને ગમ એટલે ગુંદર કામણગાર કાર એટલે મોટર ગાડી કામ એટલે શાંત સફરજન સફર એટલે સહન કરવું ફર એટલે રૂવાટી રન એટલે દોડવું સન એટલે સૂર્ય ફન એટલે આનંદ ભાવનગર રન એટલે દોડવું ગન એટલે બંધું ચલો શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જીવન તો મરણ મરણ પહેલા દરેક સારા જીવનની અપેક્ષા હોય છે સફળ નિષ્ફળ જીવનની ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ આદર અનાદર જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા જ કરવું લાભ ગેરલાભ કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય છે પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે પ્રવૃત્ત નિવૃત્ત સતત રહી કામ કરનારને નિવૃત્ત રહેવું ગમતું નથી માન અપમાન સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સતને માર્ગે ચાલે છે ચલો આપેલા પ્રશ્નોના ઉત્તર લખો ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો તો વિદ્યાર્થી મિત્રો પહેલા તમે 4 સુધીના મુદ્દા લખી નાખજો 5 સુધીના વિડિયો પોસ્ટ કરીને લખાઈ ગયા તો કે હા સર કઈ વાંધો નહીં ચલો પછી 6 થી 8 સુધીના મુદ્દા લખી નાખો વિડિયો પોસ્ટ કરીને ઓકે સર બીજું શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ વિડિયો પોસ્ટ કરીને લખી નાખો પ્રશ્ન 3 સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ તો એ પેલા ત્રણ મુદ્દા લખી નાખો વ્યવસ્થિત રીતે લખાઈ ગયા હા સર લખી નાખો લખાઈ ગયા હા સર ઓકે ચલો દેશભક્ત કોને કહેવાય બરોબર વિડીયો પોસ્ટ કરીને લખી લો નીચેનું ઉદાહરણ વાંચે તે મુજબ વાક્યો લખો શિક્ષક થી પ્રવૃત્તિ થઈ તૈયાર થઈ શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાય રોહિત સદી કરી રોહિત વડે સદી કરાઈ માતાએ પુત્રને દૂધ આપ્યું માતા વડે પુત્રને દૂધ અપાય ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય પ્રત્યય મુખી ખાલી જગ્યા પૂરો આ પત્ર મહેશને આપજો બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે મારાથી આ સહન થતું નથી મીનાએ મિટિંગમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા ચલો નીચેના વાક્યોમાંથી અનોખ શોધીને તેની નીચે તમારે લીટી કરવાની છે સરસ્વતીને ફૂલ મેસ્વતીને અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો વિશ્વની શાંતિ આજે પ્રશ્ન છે રવિન્દ્રનાથ પારિતોષિક મળ્યું હતું ચાલો નીચેના વાક્યો વાંચીને તેમાં અનુ વપરાયો છે કે નામ યોગી છે તે જણાવો રાજેશને જામફળ બહુ ભાવે અનુ આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ નામ યોગી મનાલીએ વિશ્વાને સંગીત શીખવ્યું અનુ એ તો મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય નામ યોગી હું દીકરી માટે ઘડિયાળ લાવીશ માટે નામ યોગી અમે વરસાદમાં ભીંજાયાનું ઝાડ પર વાંદરા હતા નામ યોગી ચલો અનુપમુકી વાક્ય સાર્થક બનાવો શૈલેષની વાડીમાંય ઘટાદાર આંબો છે બાલદીમાંથી તેણે થોડુંક પાણી તુલસીને પાયું શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા સુરતથી થોડાક અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે ટપાલ દ્વારા મોકલ્યો છે કોયલ સીતાફળીએ બેઠી છે કોયલ સીતાફળી પર બેઠી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે તો આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ પરીક્ષા નજીક આવે છે તો એના પેપર સેટ જોતો હોય સોલ્યુશન વાળો મોસ્ટ ટાઈમ તો એ પણ તમને બધું મળી જશે આ પેજમાં જવાનું અને જુદા જુદા મેન્યુમાં જવાનું તો તમારે જરૂરી બધી જ વસ્તુ મળી જશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત